समाचार ना प्रायोजक छे ब्यूटी जोन फर्स्ट फ्लोर बिजनेस वर्ल्ड शॉपिंग सेंटर जलाराम मंदिर के सामने डीसा ब्यूटी जोन रखे आपको ही 10 फिट। પાલનપુર ખાતે આબુ હાઈવે પર ગોઝારો અકસ્માત, એક્ટિવા ઉથલી પડતા રોડ પર પટકાયેલા 2 આશાસ્પદ યુવકો પર ટ્રક ફરી વળતા બંને યુવકોના દર્દનાક મોત. પાલનપુર બસ સ્ટેન્ડમાં બસમાં પડેલી 2 બિનવારસી બેગોમાંથી દારૂનો જથ્થો મળતા ચકચાર. એસટી અધિકારીઓએ પોલીસનું ધ્યાન દોરતા પોલીસે દારૂ જપ્ત કરી બસમાં દારૂ ભરેલી બેગો મૂકી ગયેલા શખ્સોની આદરી શોધખોળ. બનાસકાંઠામાં વધુ 2 ધાર્મિક સ્થળોમાં ચોરી. થરાદમાં ચામુંડા માતા અને જૂના ડીસાના રામદેવ પીર મંદિરમાં તસ્કરો હાથ સફાઈ કરી જતા ભાવિકોમાં કચવાટ. વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી ટાણે બાળ તરુણીની રોપણી કરી વનરાજીના જતનનો રેલાવાયો સંદેશ. જોકે લીલોતરીની જાળવણી માટે વૃક્ષ છેદન અટકાવવા સરકારી બાબુઓ પરિણામલક્ષી કામગીરી કરે તેવી પર્યાવરણ પ્રેમીઓની માંગ. હવે જોઈએ સમાચારો વિગતવાર. બનાસકાંઠામાં ગોઝારા માર્ગ અકસ્માતોની ભરમાર વચ્ચે આજે જિલ્લા મથક પાલનપુર ખાતે આબુ હાઈવે પર સર્જાયેલા વધુ 1 અકસ્માતમાં 2 આશાસ્પદ યુવકોના કણમોત નિપજતા અરેરાટી મચી ગઈ છે. આ ઘટનાની વિગતો કંઈક એવી છે કે પાલનપુર ખાતે આબુ હાઈવે ઉપર આવેલ શિવ મહેલમાં રહેતો અને ફરસાણની દુકાનમાં નોકરી કરતો થરાદ તાલુકાના સણાવિયા ગામનો જિજ્ઞેશભાઈ નાઈ અને ભરતભાઈ રાજપૂત આજે વહેલી સવારે નિત્યક્રમ મુજબ શિવ મહેલથી એક્ટિવા ઉપર બેસી શક્તિ શિફ્ટ નામની દુકાન પર નોકરીએ જવા નીકળ્યા હતા. એ સમયે બિહારી બાર પાસે કોઈ કારણસર એક્ટિવા સ્લીપ ખાઈ જતા એક્ટિવા ઉપર સવાર બંને યુવકો નીચે પટકાયા હતા. જે વખતે પાછળથી ધસી આવેલી ટ્રક બંને યુવકો પર ફરી વળતા આ બંને આશાસ્પદ યુવકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. આ યુવકોના દર્દનાક મોતથી અરેરાટી મચી ગઈ છે. આ બનાવ અંગે પોલીસે પણ ધોરણસરનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠાના થરાદ ખાતે હાઈવે ઉપર ગમખ્વાર અકસ્માતોની વધતી જતી ઘટનાઓના પગલે થરાદ હાઈવે ઉપર 4-લાઈન રોડ બનાવવાની માંગણી પ્રવર્તી રહી છે. ત્યારે ભારત વિકાસ પરિષદની થરાદ શાખાના હોદ્દેદારોએ પણ થરાદ 4 રસ્તાથી દુડેરી સુધીના હાઈવે રોડની બંને બાજુ સર્વિસ રોડ બનાવવા અને જૂની આરટીઓ તેમજ સેલટેક્સ કચેરીનું નડતરરૂપ બનતું બિનજરૂરી બાંધકામ દૂર કરાવવાની માંગણી સાથે આવેદનપત્ર આપ્યું હતું. થરાદના હાઈવે વિસ્તારમાં અવારનવાર સર્જાતા અકસ્માતો નિવારવા માટે રસ્તાની બંને બાજુ નવા સર્વિસ રોડ બનાવવાની માંગણી સાથે થરાદના નાયબ કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું. આ પ્રસંગે ભારત વિકાસ પરિષદની થરાદ શાખાના પ્રમુખ ઉપરાંત વણાજી રાજપૂત, અમૃતભાઈ માળી, જયપ્રકાશભાઈ જોશી, સંજયભાઈ ત્રિવેદી સહિત અન્ય કાર્યકરો અને નગરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. અમીરગઢ વિસ્તારમાં હાલ કાળઝાળ ગરમી આતંક મચાવી રહી છે. ત્યારે અમીરગઢ તાલુકા યુવા ભાજપ દ્વારા આજે અમીરગઢના ચાંદની ચોક ખાતે રાહદારીઓને ઠંડી છાશનું વિતરણ કરાયું હતું. યુવા મોરચાની ટીમે એક પખવાડિયામાં બીજી વખત છાશ વિતરણ કેમ્પ યોજી રાહદારીઓના દિલ જીતી લીધા હતા. અમીરગઢના ચાંદની ચોક ખાતે આજે દેહ દજાડતી ગરમી વચ્ચે સજેલા આ કેમ્પમાં રાહદારીઓને ઠંડી છાશ પીવડાવી ગરમી સામે રક્ષણ આપવાનો પ્રયાસ કરાયો હતો. યુવા ભાજપના આ કાર્યક્રમને લોકોએ બિરદાવ્યો હતો. આ છાશ વિતરણ કાર્યક્રમનો લોકોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા યુવા કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમમાં અમીરગઢ તાલુકા યુવા ભાજપ પ્રમુખ રામલાલ મીણા, મહામંત્રી દિનેશભાઈ ઠાકોર, ઉપપ્રમુખ કેદારસિંહ ચૌહાણ, ઉપપ્રમુખ ગણેશ દેસાઈ, મંત્રી કમલેશ સૈની, મુકેશસિંહ ચૌહાણ, સતીશ રાણા, ઇમરાન ગોશી, પેરેન્ટ બોડીના ઉપપ્રમુખ મનજીભાઈ ઠાકોર, મંત્રી ચેતનસિંહ તેમજ યુવા મોરચાના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. દર્શક મિત્રો, સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. પાલનપુર બસ સ્ટેન્ડમાં બસમાં પડેલી 2 બિનવારસી બેગોમાંથી દારૂનો જથ્થો મળતા ચકચાર. એસટી અધિકારીઓએ પોલીસનું ધ્યાન દોરતા પોલીસે દારૂ જપ્ત કરી બસમાં દારૂ ભરેલી બેગો મૂકી ગયેલા શખ્સોની આદરી શોધખોળ. બનાસકાંઠામાં વધુ 2 ધાર્મિક સ્થળોમાં ચોરી. થરાદમાં ચામુંડા માતા અને જૂના ડીસાના રામદેવ પીર મંદિરમાં તસ્કરો હાથ સફાઈ કરી જતા ભાવિકોમાં કચવાટ. વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી ટાણે બાળ તરુણીની રોપણી કરી વનરાજીના જતનનો રેલાવાયો સંદેશ. જોકે લીલોતરીની જાળવણી માટે વૃક્ષ છેદન અટકાવવા સરકારી બાબુઓ પરિણામલક્ષી કામગીરી કરે તેવી પર્યાવરણ પ્રેમીઓની માંગ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ.
हमेशा ब्यूटी रहने के लिए हमारे पास है ब्यूटी जोन। ब्यूटी जोन जहां मिलेगी आपको एक साथ हर ब्रांडेड कंपनी की सारी कॉस्मेटिक प्रोडक्ट, स्किन केयर प्रोडक्ट, हेयर केयर प्रोडक्ट, ऑल ब्रांडेड परफ्यूम, हॉजियरी आइटम और ब्यूटी पार्लर के लिए ब्यूटी सलून मशीनरी एंड एसेसरीज। फर्स्ट फ्लोर बिजनेस वर्ल्ड शॉपिंग सेंटर, जलाराम मंदिर के सामने, डीसा। ब्यूटी जोन रखे आपको ही 10 फीट। नमस्ते शैलेश भाई। आओ आओ जिग्नेश भाई। अरे पूजा बेटा, मेहमानों मड़े चा नास्तो लाओ। ए हाँ दादाजी। अरे अमे तड़ेलू तो खाता नहीं। आ समोसा तो पूनम ब्रांड ना सरसिया तेल माथी बनावेला छे। એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે। વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે। હા, પૂનમ સરસિયુ દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે। વાહ, તો તો આપણા છોકરાઓની સગાઈ પાકી। કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસિયુ તેલ હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોક ની બાજુમાં, ડીસા। રાજકમલ ફ્રેશ, રાજકમલ ફ્રેશ લઈને આવ્યું છે કેમિકલ તથા કાર્બાઇડ વગર પકવેલી કેરી તથા કેરીનો રસ। અમારી જ ફેક્ટરીમાં આધુનિક મશીનરી દ્વારા ઉચ્ચ ગુણવત્તાવાળી કેરીનો શુદ્ધ, સ્વાદિષ્ટ અને મીઠો રસ બનાવવામાં આવે છે। અમારે ત્યાં કેરીનો રસ 500 ગ્રામ, 1 લિટર, 2 લિટર, 5 લિટર તથા 20 લિટરના ડબ્બા પેકિંગમાં ઉપલબ્ધ છે। રિટેલ તથા શુભલગ્ન જેવા પ્રસંગોએ હોલસેલ ભાવમાં ઓર્ડર લેવામાં આવશે। તો આવો રાજકમલ ફ્રેશમાં અને ઉજવો આપના તહેવારો કેરીના રસની સંગ। રાજકમલ ફ્રેશ, સ્થળ રાજકમલ ફ્રેશ, જલારામ મંદિર સામે, ડીસા, અને સરકારી વસાહત સામે, પાલનપુર। ચુરાલી હૈ આપકી ફ્રેશનેસ, આપકી રૂટીન ને નયા વાલુતા ફેસ વોશ વિથ ઇન્સ્ટા 5 ફોર્મ્યુલા જિસમે હૈ ટી ટ્રી ઓઇલ એન્ડ વિટામિન ગ્રેન્યુલ્સ જો વે ફ્રેશ એન્ડ ફ્લોલેસ સ્કિન ઇન્સ્ટન્ટલી। વાલુતા ફેસ વોશ, ફ્રેશ એન્ડ ફ્લોલેસ સ્કિન ઇન્સ્ટન્ટલી। હવે વેલિન્ટા ફેસ વોશ સાથે બે નાવાના સાબુ બિલકુલ ફ્રી। ચુસ્કી ભરી જિંદગી, हर पल जो याद आए पल पल, दो दिलों को मिलाने वाला पल, अपनों के इंतजार का पल, नई जिंदगी की शुरुआत वाला पल। चुस्की भरी जिंदगी, हर पल। आने वाले नए मेहमान के इंतजार का पल, आसमान में सजे तारों से गुनगुनाने वाला पल, त्योहारों में खुशियां बांटने वाला पल, जिंदगी की हर पल को यादगार बनाए ज्वालिया टी। चुनिंदा पत्तियों में से बनी दानेदार चाय, चुस्की भरी जिंदगी, हर पल, ज्वालिया टी के संग। સિલ્પોલિન તાડપત્રી ક્યાં વપરાય છે? જ્યાં જ્યાં પાણીથી અને વાતાવરણથી રક્ષણ મેળવવું હોય ત્યાં બધે જ, એટલે કે ઘર, દુકાન, ફેક્ટરી અને ખેતરમાં તો સિલ્પોલિન ખાસ વપરાય છે। સ્વિસ ટેકનોલોજીથી બનેલી ISI માર્કાવાળી અને 100% વોટરપ્રૂફ તાડપત્રી સિલ્પોલિન। એમ ચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી।
MSc CA and IT, MCA integrated, MCA, PGDCA માં કારકિર્દી ઘડવા માંગતા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપવા છેલ્લા 20 વર્ષથી કાર્યરત રહેતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર કેમ્પસ. Welcome to the Department of Computer Science. Well-equipped infrastructure, qualified faculties, well-resourced library, updated computer lab, fully Wi-Fi campus, foreign university સાથે MOU દ્વારા વિદેશમાં અભ્યાસની તક. Department of Computer Science, M. Chandracharya, Uttar Gujarat University, Patan. બાપુજી, આપણી યાત્રીના અભ્યાસ માટે શું વિચાર્યું? જો દીકરા, દીકરાઓને તો ખૂબ ભણાવે, પણ હવે દીકરીને ઉચ્ચ શિક્ષણ આપવાનો વારો છે. તો દાદા, તમે મને કઈ સ્કૂલમાં એડમિશન અપાવશો? જો બેટા, તારા માટે હું સ્કૂલની માહિતી લઈને જ આવ્યો છું. વાઇબ્રન્ટ સ્કૂલ ઓફ સાયન્સમાં? હા બેટા, દિશાની સારામાં સારી સ્કૂલ, પૂર્ણ શિક્ષણ આપતી સંસ્થા, એટલે વાઇબ્રન્ટ સ્કૂલ ઓફ સાયન્સ. વાઇબ્રન્ટ સ્કૂલ ઓફ સાયન્સ APMC ની બાજુમાં રાજમંદિર થિયેટરની સામે ડીસા. ફોન નંબર 0274420455. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. ગુજરાતની એસટી બસોમાં દારૂની હેરાફેરી થતી હોવાની ફરિયાદો વચ્ચે જિલ્લા મથક પાલનપુર સ્થિત એસટી બસ સ્ટેન્ડમાં બસમાં પડેલી બે શંકાસ્પદ બેગમાંથી દારૂ મળી આવતા ચોંકી ઉઠેલા એસટી સત્તાવાળાઓએ પોલીસને બોલાવી દારૂનો જથ્થો પોલીસના હવાલે કર્યો હતો. આ ઘટનાની વિગતો કંઈક એવી છે કે સુરતના સોનગઢ ડેપોની રામસિંહથી ઉકાઈ જઈ રહેલી GJ18Z1175 નંબરની એસટી બસ સોમવારે પાલનપુર એસટી બસ પર પહોંચ્યા બાદ બસના કંડક્ટર અને ડ્રાઈવર બસનો નંબર નોંધાવવા માટે ગયા હતા. તે સમયે કોઈ અજાણ્યા શખ્સો બે બેગો મૂકી ગયા હોવાનું જાણવા મળ્યું છે. બાદમાં પરત આવેલા કંડક્ટરની નજર બેગ ઉપર પડતા મુસાફરોની પૂછપરછ કરવા છતાં કોઈએ આ બેગ માલિકનો સ્વીકાર ના કરતા કંડક્ટરે છેવટે સ્ટેન્ડ અધિકારીને જાણ કર્યા બાદ સ્ટેન્ડ અધિકારી LD રાઠોડ અને ATI JM સોલંકીએ બેગની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો, જેથી એસટી વિભાગ દ્વારા પૂર્વ પોલીસને જાણ કરાતા ASI મોહનસિંહે બસ સ્ટેન્ડ ખાતે દોડી આવી મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. હા, એમાં એવું હતું, આજે રામસિંહ ઉગાઈની ગાડી જે પાલનપુર ડેપો ખાતે આવી ત્યારે મુસાફરની ચડ ઉતર થતી હતી અને અમારા જે કંડક્ટર છે એ ગાડી નોંધાવા ગયો હતો. નોંધાઈને ગાડી રિટર્ન અંદર ગયો બસની ઉપર, ત્યાં એને બે શંકાસ્પદ બે થેલા પડ્યા હતા, કોઈક મૂકી ગયેલું હતું. પછી થેલાને અનુસંધાને અમને ફરિયાદ કરી કે સાહેબ, મારી ગાડીની અંદર બે થેલા જે મોટા મોટા છે એ મૂકીને કોઈ જતું રહ્યો છે મુસાફર. તો એ અનુસંધાને ગાડી ચેક કરતા પછી એમને શંકા જતા કે બિનવારસી લગેજ છે કે અંદર છે. તો પછી નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરતા પોલીસકર્મી આવીને ચેક કરતા તેને દારૂના બે ઠેલા હતા. તે દારૂના આધારે પછી અમારા જે કર્મચારીને નિયમ અનુસારની ફરિયાદ નોંધાવવા માટે નજીકના પોલીસ સ્ટેશન અને પોલીસકર્મી સાથે અહીંથી રવાના કરેલ છે. બનાસકાંઠાના થરાદ ખાતેથી એક મોટરસાઇકલની ઉઠાંતરી થઈ જતા ચકચાર મચી ગઈ છે. થરાદ શહેરમાં મોટરસાઇકલની ઉઠાંતરીનો સિલસિલો યથાવત રહેતા નગરજનોમાં રોષની લાગણી ફેલાઈ છે. થરાદ નગરના દેસાઈસેરી વિસ્તારમાં રહેતા અંકિતભાઈ પ્રકાશભાઈ દવેની માલિકીનું 56,000 રૂપિયાની કિંમતના મોટરસાઇકલની ગત 20 એપ્રિલના રોજ બપોરના સુમારે પોતાના ઘરના ઓટલા આગળ પાર્ક કરેલું હતું. એ વખતે આ નંબરના મોટરસાઇકલની ચોરી થઈ ગઈ હતી. બાદમાં વ્યાપક શોધખોળ કરવા છતાં બાઇકનો કોઈ પત્તો લાગ્યો ના હોય તેમણે થરાદ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આ મામલે પોલીસે પણ અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. બનાસકાંઠામાં ચોરીની વધતી જતી ઘટનાઓ વચ્ચે ધાર્મિક સ્થળો પણ અસલામત બની ગયા છે અને જિલ્લામાં ધાર્મિક સ્થળમાં ધાડ પાડવાની વધુ બે ઘટના નોંધાતા ભાવિકોની ધાર્મિક લાગણી દુભાઈ છે. ગઈ રાત્રે થરાદમાં ત્રાટકેલા અજાણ્યા તસ્કરો થરાદ ખાતે બિરાજમાન ચામુંડા માતાજીના મંદિરને નિશાન બનાવી આ મંદિરનું તાળું તોડી સોના ચાંદીના દાગીના સહિત 1,00,000 રૂપિયાની કિંમતના મુદ્દામાલની ચોરી કરી ગયા હતા. જો કે આ મંદિરમાંથી ચોરી કરી ગયેલા 3 અજાણ્યા બુકાનીધારી તસ્કરોની હરકતો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેથી પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે તસ્કરોની ભાળ મેળવવાની તજવીજ હાથ ધરી છે. બનાસકાંઠાના ડીસા તાલુકાના જૂના ડીસા ખાતેના રામદેવ પીરના મંદિરની દાનપેટીમાં પડેલી રોકડ રકમની પણ ચોરી થઈ જતા ભાવિકોમાં કચવાટ સર્જાયો છે.
જૂના ડીસા ખાતેના રામદેવપીના મંદિરમાં હાલ સમારકામ ચાલી રહ્યું છે, ત્યારે કોઈ અજાણ્યા શખ્સો આ મંદિરની દાનપેટીનું તાળું તોડી તેમાં પડેલી 40-50 હજાર રૂપિયાની રોકડ રકમની ચોરી કરી ગયા હતા. આ બનાવની જાણ થતાં જુણાડીસા ગામના દલિત સમાજના અગ્રણીઓ બબાભાઈ પુનડિયા, જયંતિભાઈ પુનડિયા તેમજ વીરમાભાઈ પુનડિયા સહિત અન્ય અગ્રણીઓએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસની તજવીજ હાથ ધરી છે. જો કે આ ઘટનાથી ભાવિકોમાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે. કાલ સાંજે અમે જુણાડીસા રામાપુર મંદિરની અંદર આરતી કરીને ઘરે ગયા. એના પછી સવારમાં રાબેતા મુજબ જે ભગવાનની આરતી ઉતારવા જે બીજા ભાઈ આવતા હતા એમને આવીને મંદિર ખોલ્યું તો મંદિરની બાજુમાં જે દાનપેટીથી દાનપેટી તોડી અને પૈસામાંથી લઈ ગયેલા અને કોઈ ચોર આમાં પૈસા લઈ ગયા. પૈસા તો હતા નહીં, છૂટા પૈસા અંદર બહાર થોડા પડ્યા હતા અને બીજા જે પૈસા હતા એ લઈ અને ભાગી ગયેલા. દાનપેટીનું તાળું તોડેલું પડેલું છે. અંદાજે કેટલી રકમ હશે? અંદાજે રકમ 40-50 હજાર રૂપિયા જેવી છે. દર્શક મિત્રો, ફરી સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી ટાણે બાળ તરુણીની રોપણી કરી વનરાજીના જતનનો રેલાવાયો સંદેશ. જોકે લીલોતરીની જાળવણી માટે વૃક્ષ છેદન અટકાવવા સરકારી બાબુઓ પરિણામલક્ષી કામગીરી કરે તેવી પર્યાવરણ પ્રેમીઓની માંગ. તો જોતા રહો વીકે ન્યૂઝ ચેનલ. Good morning parents, I am Smita Verma. I am associated with Divine Touch International School for past 3 years. My son is studying here and compared to all other schools in Palanpur, I basically believe that when we compare the amenities, the infrastructure, the parents-teacher ratio and the transparency which has to be maintained between the parents and the teachers and students, I find Divine Touch International School solves or means actually stands in every best way. And I think you must also think to take admission into this school because it focuses on overall development of a child and you would never regret your decision. Thank you. Hello, I am Abhishek Shukla, guardian of Siddhi Shukla, who study here in nursery class. Very much important thing is that there well-trained teacher who are very educated here and provide a very guardian kind of relationship and that teaching skill and they educate the children in a well way. So I would like to recommend this institution a very high on top level. Thank you. Myself Jairaj Gadvi and I am Nikki. I study in class 8. I study in class 7. I study in Divine Touch International School for last 5 years. I love my all teacher for the tremendous educational qualities and the skill of teaching. Each teacher pays attention in every student, whether it is regarding studies or regarding any problem. We are proud of our school. એ ભગવાને બનાવેલું એક એવું જીવિત પાત્ર કે જેના વગર કોઈ પણ મનુષ્યનું જીવન શક્ય નથી. અને સાડી એ મનુષ્યએ બનાવેલું એક એવું અંગ જેના વગર સ્ત્રી સુંદર નથી. સ્ત્રીની સુંદરતાનો ખજાનો એવો સાડીનો વિશાળ શોરૂમ હવે ડીસા શહેરમાં. લગ્ન, તહેવાર, પાર્ટી માટે દરેક પ્રકારની ડિઝાઇનર સાડી વિશાલ, લક્ષ્મીપતિ, એપલ, રોયલ કંપનીની બ્રાન્ડેડ સાડી અને ચણિયા ચોળી, વન પીસ, સલવાર કમીઝ, કુર્તીઓ તથા બીજી અનેક વેરાયટીઝ પણ મળશે. માનસી ફેશન દુકાન 1-4 પહેલા માળે એરોમા સિટી સેન્ટર જૂની જોર્જ ટોકીસ ડીસા. જેટલી સુંદર સાડી એટલી સુંદર નારી. સુનલો ભૈયા, સુનલો ભાભી, સુનલો અમ્માજી, કચરે વાલી ગાડી મેં સબ કચરા ડાલો જી, કચરે વાલી ગાડી મેં સબ કચરા ડાલો જી.
આપના ઘરનો સૂકો કચરો અને ભીનો કચરો અલગ અલગ રાખો અને નગરપાલિકાની ગાડીને આપો. હંમેશા સ્વચ્છતા જાળવો અને સ્વસ્થ રહો. સ્વચ્છ ભારત કા ઇરાદા, ઇરાદા કર લિયા હમને દેશ સે અપને વાદા. અરે પૂજા, શું થયું? આમ વાળ કેમ ખેંચે છે? શું કરું, આ વાળ કેટલા બરછટ થઈ ગયા છે અને ઉતરે પણ છે. ચિંતા ના કર, તું પણ મારા જેમ જીઓન હેલ્થ કેર નું રુદ્રાક્ષ હેર ઓઇલ અને શેમ્પૂ નો ઉપયોગ કર. અરે વાહ, હવે હું પણ તારી જેમ રુદ્રાક્ષ નું હેર ઓઇલ અને શેમ્પૂ નો જ ઉપયોગ કરીશ. હા, આ રુદ્રાક્ષ હેર ઓઇલ માં ભૃંગરાજ, આંબલા, કાળા તલ અને અનેક કુદરતી જડીબુટીઓ નો ઉપયોગ થાય છે, એટલે જ તારા વાળ કાળા, ચમકીલા અને રેશમ જેવા છે. હા, આ હેર ઓઇલ થી મારા વાળ મજબૂત થયા છે અને ઝડપથી વધ્યા પણ છે. આપના વાળની માવજત એટલે જીઓન હેલ્થ કેર નું રુદ્રાક્ષ નું હેર ઓઇલ અને શેમ્પૂ. આ કોઈ કોસ્મેટિક નથી, પરંતુ આયુર્વેદિક ઔષધિ છે, તો આપ પણ આનો ઉપયોગ કરવાનો ભૂલશો નહીં. રુદ્રાક્ષ હેર ઓઇલ તથા શેમ્પૂ દરેક મેડિકલ સ્ટોર્સ તથા કટલરી સ્ટોર્સ પર ઉપલબ્ધ. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201, મોબાઈલ નંબર 94-294-2222. चुरा ली है आपकी फ्रेशनेस आपकी रूटीन ने? नया वालुद्दा फेस वॉश विद इंस्टा 5 फॉर्मूला, जिसमें है टी ट्री ऑयल एंड विटामिन ग्रैन्यूल्स, जो दे फ्रेश एंड फ्लॉलेस स्किन इंस्टेंटली. वालुद्दा फेस वॉश, फ्रेश एंड फ्लॉलेस स्किन इंस्टेंटली. अवे वेलिंटा फेस वॉश साथे बे नावाना साबु बिल्कुल फ्री. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. પવિત્ર અધિક માસ નિમિત્તે ડીસા તાલુકાના જુનાડીસા ગામે હનુમાનજીના મંદિરમાં રામકથાનું આયોજન કરાયું છે. આ કથામાં ગત સોમવારે સાંજે રામ, સીતા અને હનુમાનજીની વેશભૂષામાં સજ્જ બાળકોએ ભારે આકર્ષણ જમાવ્યું હતું. જુનાડીસા સનાતન સમાજના પ્રમુખ ભીખાભાઈ પડિયાર, દિલીપભાઈ બારોટ, ગોપાલભાઈ મોદી, અરવિંદભાઈ ભાટી, ભરતભાઈ સોનગરા તેમજ અન્ય અગ્રણીઓ આ કથાને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. આ કથામાં કથાકાર પારસભાઈ રાજગુરુ રસાળ શૈલીમાં કથારસનું રસપાન કરાવી રહ્યા છે. પૃથ્વી પર સતત વધતા જતા ગ્લોબલ વોર્મિંગના કારણે યુએન દ્વારા દર વર્ષે 5મી જૂનના દિવસને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે આજે ડીસા ખાતે પોસ્ટ ઓફિસ દ્વારા પણ આજે પર્યાવરણ દિવસની ઉજવણી પ્રસંગે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. દર વર્ષે સમગ્ર વિશ્વમાં 5મી જૂનના દિવસે વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે આજે 5 જૂન પ્રસંગે ડીસા શહેરમાં આવેલી મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતે ગુજરાત સરકારના વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળીના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું. આ પ્રસંગે મગનલાલ માળીએ આજના સમયમાં વૃક્ષોના મહત્વ વિશે ઉપસ્થિત લોકોને સમજણ આપી હતી અને પોસ્ટ ઓફિસના પ્રાંગણમાં જ વૃક્ષોની રોપણી કરી હતી. સ્વચ્છતા બાબતે અને પર્યાવરણની જાળવણી બાબતે બહુ મોટું બજેટ આપ્યું છે, તો આપણે પર્યાવરણને બચાવવા માટે આપણે સૌ જાગૃત બનીએ. એક ઓક્સિજન એવી વસ્તુ છે કે એ આપણને લીલા ઝાડમાંથી મળે છે, એ આપણો વિસર્જન લઈને આપણને ઓક્સિજન આપે છે. સાથે સાથે અત્યારે વિશ્વ આ બાબતમાં ચિંતિત પણ છે. ગ્લોબલ વોર્મિંગનો મુખ્ય કારણ
સંશોધકોનું એવું કહેવું જ છે કે ગ્લોબલ વોર્મિંગનું કારણ માત્ર ને માત્ર પર્યાવરણનું ઇમ્બેલેન્સ જેવું છે. તો આપણે આ તબક્કે એક વિચાર આપણે જ્યાં જ્યાં ફરીએ, અમે તો સ્ટાફ મિત્રો દરેક ઘરે દિશા શહેરમાં ફરતા હતું, કમસે કમ આપણા મોઢેથી એ વાત થાય કે ભાઈ તમારા ઘર આગળ એક ઝાડ આવો. ધાનેરા ખાતે આજે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી અંતર્ગત બ્રહ્માકુમારીજ સંસ્થાના સ્થાનિક સેવા કેન્દ્ર દ્વારા પર્યાવરણ જાળવણીના સૂત્રોચ્ચાર સાથે રેલી યોજાયા બાદ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આજે 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી થઈ રહી છે. પર્યાવરણની જાળવણી માટે સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા 5 જૂના દિવસને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવાનું જાહેર કરેલ છે. ત્યારે પર્યાવરણની જાળવણી અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે ધાનેરામાં પણ આજે સવારે બ્રહ્માકુમારીજ સંસ્થાના ધાનેરા સેવા કેન્દ્ર દ્વારા જનજાગૃતિ રેલીનું આયોજન કરાયું હતું. બ્રહ્માકુમારીજ સંસ્થાના સેવા કેન્દ્રથી શરૂ થયેલી આ રેલી શહેરના જાહેર માર્ગો પર ફર્યા બાદ પ્રગતિનગર સોસાયટીમાં આવેલ બ્રહ્માકુમારીજ સંસ્થાના સેવા કેન્દ્ર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે બ્રહ્માકુમારીજ સંસ્થાના સેવા કેન્દ્રના સંચાલિકા રેશમા દીદી તેમજ વન વિભાગના ધાનેરા ખાતેના ઇન્ચાર્જ RFO NK ગઢવી, વનરક્ષક જીવી પટેલ, NC ચૌધરી, BS રાઠોડ, નિવૃત્ત RFO ગોવિંદભાઈ પટેલ સહિત બ્રહ્માકુમારી સંસ્થાના કાર્યકર ભાઈઓ બહેનો દ્વારા વૃક્ષારોપણ કરાયું હતું. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અહીં બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય ધાનેરા ખાતે બહુ સારો પ્રોગ્રામ કરવામાં આવ્યો. બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા વનીકરણની કામગીરી કરવામાં આવી. વૃક્ષોથી થતા ફાયદા વિશે રિટાયર્ડ આરોપો સાહેબ શ્રી પટેલ સાહેબે બહુ સારી સમજણ આપી, દીદીએ બહુ સારી સમજણ આપી. પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરીએ એ બાબતે દરેકે સંકલ્પો લીધા. બાદમાં પ્રોગ્રામ પત્યા પછી વનીકરણની સુંદર કામગીરી કરવામાં આવી. આગલી સાલ પણ સંસ્થા દ્વારા વનીકરણની કામગીરી કરવામાં આવી હતી. જે રૂપાઓ આજે પણ જીવિત છે, આજે પણ 5 જૂન નિમિત્તે અહીં વનીકરણની કામગીરી બહેનો દ્વારા તેમજ ભાઈઓ દ્વારા કરવામાં આવી. આજે વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂન નિમિત્તે બ્રહ્માકુમારીસ દ્વારા એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. સવારે પ્રભાતમાં જ એક સુંદર રેલીનું આયોજન કર્યું, જેમાં અનેક પ્રકારના વૃક્ષને અને પર્યાવરણના પ્રદૂષણને લગતા નારાઓ બોલીને સુંદર રેલી ગામની અંદર વિચરણ કરી. ત્યારબાદ અહીંયા આવીને એક સુંદર હોલમાં પ્રોગ્રામ થયો, જેમાં અનેક ધાનેરાના ફોરેસ્ટ અને રિટાયર્ડ ફોરેસ્ટર ભાઈ ગોવિંદભાઈ પણ આવ્યા હતા અને બીજા એમના સાથીદારો પણ, વનપાલભાઈ, રક્ષક, વનરક્ષકભાઈ એમ કરીને બધા અહીંયા હાજરી આપી અને એમણે પણ સારું, દરેકને પ્રેરણા મળે એવું એમનું પ્રવચન પણ કર્યું અને આ રીતે સુંદર હોલમાં પણ પ્રોગ્રામ પૂર્ણ થયો. ત્યારબાદ બ્રહ્માકુમારીજ મેદાનમાં જ વૃક્ષોની પણ સુંદર રીતે વાવણી કરવામાં આવી. ગયા સાલ પણ અમે વૃક્ષોની વાવણી કરી હતી, જેમાં 7 વૃક્ષો વાવ્યા હતા અને 4નું અત્યારે આપણે જતન ચાલુ છે અને આજે પણ આપણે 4 વૃક્ષો વાવ્યા છે, જેનું અમે હર હંમેશ જતન કરીશું. ધાનેરા ગામના લોકોને એક સંદેશ આપવો છે કે આપણે દરેકે એક એક ઘરની અંદર એક એક વૃક્ષ વાવવું જરૂરી છે. બાળકોનો જન્મદિવસ હોય ત્યારે પણ આપણે એ વૃક્ષની ઉજવણી કરીને એમનો જન્મદિવસ મનાવીએ, કારણ કે આ ઓક્સિજન નહીં મળે તો આપણે પણ જીવી નહીં શકીએ અને વૃક્ષો આપણને ઓક્સિજન આપે છે, એટલે વૃક્ષો વાવવા જરૂરી છે. અને પ્રદૂષણને લગતી કોઈ પણ આઈટમો છે, જે વસ્તુઓ છે, દાખલા તરીકે પોલિથીનનો પણ આપણે ઉપયોગ ન કરીએ તો એ વધારે સારું છે. અમે પોલિથીનનો ઉપયોગ નથી કરતા અને અમારે ત્યાં આવશે એ પણ આજે પ્રતિજ્ઞા કરી છે કે અમે પણ પોલિથીનનો ઉપયોગ ઓછો કરીશું. એ જ આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી થઈ રહી છે. ત્યારે હમણાંથી બનાસકાંઠાના ધાનેરા ખાતે પર્યાવરણનો વિનાશ થઈ રહ્યો હોય, સ્થાનિક પર્યાવરણ પ્રેમીઓ ધાનેરા ખાતે વિકાસના નામે આડેધડ રીતે થયેલા વૃક્ષદન સામે નારાજગી વ્યક્ત કરી પર્યાવરણની જાળવણી માટે ઠોસ પગલાં લેવાની જરૂરિયાત પર ભાર મૂકી રહ્યા છે. આજે 5 જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ. આજના દિવસે વિવિધ સ્થળે નવા વૃક્ષ વાવી સરકારી ચોપડે વન દિવસની ઉજવણી કરી લેવાય છે, પરંતુ હયાત વનરજની જાળવણી માટે જોઈએ એવી સક્રિયતા દાખવાતી નથી. બનાસકાંઠાના ધાનેરા વિસ્તારની વાત કરીએ તો ધાનેરા તાલુકામાં દૈનિક સરેરાશ 100 લીલા વૃક્ષોની કતલ થાય છે.
પર્યાવરણની જાળવણી અને રક્ષણ માટે વૃક્ષો ખૂબ જ મહત્વના છે. જો કે આ વાત માત્ર ને માત્ર વન દિવસ તેમજ પર્યાવરણ દિવસની ઉજવણી પૂરતી જ યાદ કરાય છે. બાકીના દિવસોમાં 100 મિલોના માલિકો પાસેથી તગડી રકમ વસૂલ કરતા સરકારી બાબુઓ વૃક્ષોના નાશ સામે આંખ આડા કાન કરતા રહે છે. જાહેર માર્ગ પરથી પસાર થતા લીલા લાકડા ભરેલા ટ્રેક્ટરો જ જવાબદાર સત્તાવાળાઓની નીતિ રીતિઓને ખુલ્લી પાડી રહ્યા છે. લોકોમાં પર્યાવરણ તેમજ પ્રકૃતિની જાળવણી બાબતે જાગૃતિ આવે તે માટે દર વર્ષે 5 જૂનના રોજ દુનિયાના 100 દેશોમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાય છે. 1972ના વર્ષે મળેલી સંયુક્ત રાષ્ટ્રસંઘની મહાસભામાં દર વર્ષે 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવાનો નિર્ણય લેવાયો હતો. તદનુસાર આજના દિવસે વિશ્વના 100 જેટલા દેશોમાં પર્યાવરણની જાળવણી માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ દિન વિશેષની ઉજવણી ટાણે ધાનેરાના પ્રકૃતિ પ્રેમીઓ ધાનેરા તાલુકામાં નાશ પામી રહેલા વૃક્ષોની જાળવણી કરી વૃક્ષ છેદન સામે લાલ આંખ કરવાની જરૂર પર ભાર મૂક્યો હતો. આજે આખું વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે પર્યાવરણ દિવસ મનાવી રહ્યું છે ત્યારે આપણે ઝાડની જાળવણી કરવી તો ક્યાંય રહી, પણ ઝાડનો નાશ કરવા ઉપર તત્પર રહીએ છીએ. અને જો ઝાડ નહીં હોય તો પશુ પક્ષી ક્યાં બેસશે? તો આપણે સૌ મળી અને ઝાડ વાવીએ અને રોજમરંદાના જે જે ઝાડ કપાય છે, ધાનેરા તાલુકામાં રોજના રોજ અવનવા અવનવા ઝાડો કપાતા રહે છે. આજની તારીખમાં ધાનેરા તાલુકામાં પાણીની ગંભીર સમસ્યા છે અને આ સમસ્યામાં મોટી તકલીફ ઊભી થવાનો વારો આવી જશે. કારણ કે જો ઝાડ નહીં હોય તો જીવન નહીં હોય, જીવન નહીં હોય તો આપણે બધા શું કરીશું? પાણી, ઝાડ, જે જે કુદરતે આપણને જે જે વસ્તુ સોંપી છે એની આપણે જાળવણી કરવી એ આપણો એક ધર્મ છે. એટલે મારી તમામે તમામ ધર્મપ્રેમી જનતાને નમ્ર વિનંતી છે કે ઝાડની જાળવણી કરીએ. જેમ આપણે છોકરાને ઉછરીએ છીએ એમ આપણે ઝાડને ઉછરીએ અને ઝાડનો નાશ ન કરીએ. અને મારી તમામે તમામ અધિકારીશ્રીઓને નમ્ર વિનંતી, હાથ જોડી અને નમ્ર વિનંતી છે કે તમે લોકો થોડા સક્રિય થાઓ તો આ પૃથ્વી ઉપર ઝાડ ટકી રહેશે. લીલોતરી આપણને શુદ્ધ હવા સાથે ઘણું બધું આપે છે, પણ ધાનેરામાં વર્ષોથી ખુલ્લેઆમ પર્યાવરણનો નાશ થઈ રહ્યો છે. થોડા સમય પૂર્વે જ બનાસકાંઠાના વન વિભાગના એક ઉચ્ચ અધિકારી લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ ગયા હતા. આ બનાવ સાબિતી આપે છે કે સરકારી બાબુઓની ઢીલી નીતિના લીધે જ વનરાજીનું નિકંદન નીકળી રહ્યું છે. આવી સ્થિતિમાં ધાનેરાના જાગૃત નાગરિકો પણ પર્યાવરણને બચાવવા માટે અરજ કરી રહ્યા છે. આજના દિવસે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ધાનેરાની મુલાકાત લે અને લાકડાઓનો ગોરખ ધંધો કરતા ઈસમોના કાન આંબળી વૃક્ષોને કપાતા બચાવે તો જ પર્યાવરણ દિવસની ઉજવણી સાર્થક સાબિત થશે. સર્વે પર્યાવરણવાદી તમામ નાગરિકોને એક હું વિનંતી કરું છું કે અત્યારે આપણે જોઈએ તો સૌથી મોટી સમસ્યા આપણા તાલુકામાં પાણીની છે અને દિવસે ને દિવસે પાણીના તળ ઊંડે જઈ રહે છે. દરેક ગામમાંથી તમને કમસે કમ વર્ષમાં 15-20 બોર ફેલ થવાનું જાણવા મળતું છે. ખેડૂતોની પરિસ્થિતિ બેહાલ છે અને જો આ પરિસ્થિતિ આ પ્રમાણે રહી તો આવતા લગભગ 2025માં આપણે પાણી પીવા માટે પણ વલખા મારવો પડશે. તો આવા પ્રતિકૂળ સંજોગોમાં આ પરિસ્થિતિ ભવિષ્યમાં આગળ પેદા ન થાય એ માટે અત્યારથી જો આપણે જાગૃત થઈશું તો આ સમસ્યા હલ થશે, નહીતર આવતી પેઢી માટે બહુ ગંભીર સમસ્યા થશે. અને એનો ઉકેલ લાવવો હોય તો સૌ પ્રથમ આપણે અત્યારે જ હાલથી દરેક નાગરિકે જાગૃત થઈને જે વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું છે દરેક જગ્યાએ અને આડેધડ કોઈપણ પ્રકારના નિયમની વિરુદ્ધમાં વૃક્ષોનો સતત કાપણી થઈ રહી છે અને એ પર્યાવરણને સૌથી વધારે અસર કરે છે. આપણે જાણીએ છીએ કે વરસાદ લાવવામાં સૌથી વિશેષ ફાળો હોય તો વૃક્ષોનો છે. એટલે આપણા વૃક્ષોનો જતન કરીએ અને જો જતન નહીં કરીએ તો આપણા માટે વિકટ પરિસ્થિતિ થશે. એટલે સૌથી પ્રથમ સરકારે પણ એમાં જાગૃત થાય, એમાં લોકોનો પણ જાગૃતિ આવે અને નવા વૃક્ષોનો ખાલી ફક્ત છોડ વાયા પછી એની માવજત ન થાય તો કોઈનો મતલબ રહેતો નથી. એટલે આપણે જે વૃક્ષોનું રોપાણ કરીએ એ વૃક્ષ ચોક્કસ આખું નવું વૃક્ષ પેદા થાય અને આ રીતે વૃક્ષોની સંખ્યા વધશે તો ચોક્કસ મારી દૃષ્ટિએ જે પર્યાવરણને અત્યારે નુકસાન થઈ રહ્યું છે અટકશે અને આવતી પેઢીને કોઈ નુકસાન નહીં થઈએ એવી ખાસ પ્રકારની હું આપને સર્વેને વિનંતી કરું છું. એટલે પર્યાવરણને બચશે તો આપણું ભાવિ પેઢીને ખૂબ ફાયદો થશે. અસ્તુ, દરેક લોકોએ ફરીથી જાગૃત થઈને આવા પર્યાવરણને બચાવવા માટે અથાગ પ્રયત્નો કરીશું, ખભે ખભા મિલાવીશું તો ચોક્કસ આ સમસ્યા હલ થશે. અસ્તુ. હવે એક નજર આજના સોના ચાંદીના ભાવ પર. સોના ચાંદી બજારમાં આજે ચાંદીના ભાવમાં થોડો સુધારો જણાયો હતો. આજે 1 તોલા સોનાનો ભાવ 25 રૂપિયા ઘટીને 31,450 રૂપિયા રહ્યો હતો, જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ 100 રૂપિયા વધીને 39,900 રૂપિયા રહ્યો હતો.
એ જ રીતે 1 કિલો રૂપાનો ભાવ પણ 100 રૂપિયા વધીને 39,700 રૂપિયા રહ્યો હતો. છેલ્લે જોઈએ આજના ગંજ બજાર ભાવ. ડીસાગંજ બજારમાં આજે એરંડાના ભાવ 755 થી 768 રૂપિયા રહ્યા હતા, જ્યારે રાયડાના 702 થી 719, સરસવના 820, મગફળીના 750 થી 828, ઘઉંના 353, બાજરીના 240 થી 297 તેમજ રાજગરાના 1000 થી 1030 રૂપિયા રહ્યા હતા. ડીસાગંજ બજારમાં આજે એરંડાની 674 બોરીની આવક થઈ હતી, જ્યારે રાયડાની 447, સરસવની 2, મગફળીની 2228, ઘઉંની 18, બાજરીની 7225 તેમજ રાજગરાની 78 બોરીની આવક થઈ હતી. સમાચારો પૂર્ણ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચારો ફરી એકવાર. પાલનપુર ખાતે આબુ હાઈવે પર ગોઝારો અકસ્માત. એક્ટિવા ઉથલી પડતા રોડ પર પટકાયેલા 2 આશાસ્પદ યુવકો પર ટ્રક ફરી વળતા બંને યુવકોના દર્દનાક મોત. પાલનપુર બસ સ્ટેન્ડમાં બસમાં પડેલી 2 બિનવારસી બેગોમાંથી દારૂનો જથ્થો મળતા ચકચાર. એસટી અધિકારીઓએ પોલીસનું ધ્યાન દોરતા પોલીસે દારૂ જપ્ત કરી બસમાં દારૂ ભરેલી બેગો મૂકી ગયેલા શખ્સોની આદરી શોધખોળ. બનાસકાંઠામાં વધુ 2 ધાર્મિક સ્થળોમાં ચોરી. થરાદમાં ચામુંડા માતા અને જૂના ડીસાના રામદેવ પીર મંદિરમાં તસ્કરો હાથ સફાઈ કરી જતા ભાવિકોમાં કચવાટ. વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી ટાણે બાળ તરુણીની રોપણી કરી વનરાજીના જતનનો રેલાવાયો સંદેશ. જોકે લીલોતરીની જાળવણી માટે વૃક્ષ છેદન અટકાવવા સરકારી બાબુઓ પરિણામલક્ષી કામગીરી કરે તેવી પર્યાવરણ પ્રેમીઓની માંગ. તો ત્યાં સુધીના સમાચારો, વધુ નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.